જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં છો ને? ચલો બાળકો, આજે આપણે હસવ ઈ વાળો કક્કો શીખીએ. ગયા લેક્ચરમાં આપણે સાદો કક્કો, સાદા શબ્દો, વાક્યો, કાનાવાળા શબ્દો, વાક્યો આપણે શીખી ગયા છીએ, બરાબર છે? તો આજે આપણે હસવ ઈ વાળો કક્કો પહેલા શીખીએ છીએ, પછી આપણે શબ્દો અને વાક્ય શીખીશું. એટલે કને હસવઈ કી, ખને હસવઈ ખી, ગને હસવઈ ગી, ગને હસવઈ ગી, ચને હસવઈ ચી, છને હસવઈ છી, જને હસવઈ જી, ઝને હસવઈ જી, ટને હસવઈ ટી, ઠને હસવઈ ઠી, ડને હસવઈ ડી, ઢને હસવઈ ડી, અણને હસવઈ અણી, તને હસવઈ તી, થને હસવઈ થી, દને હસવઈ દી, ધને હસવઈ ધી, નને હસવઈ ની, પને હસવઈ પી, ફને હસવઈ ફી, બને હસવઈ બી, ભને હસવઈ ભી, મને હસવઈ મી, યને હસવઈ યી, રને હસવઈ રી, લને હસવઈ લી, વને હસવઈ વી, શને હસવઈ શી, શને હસવઈ શી, સને હસવઈ સી, હને હસવઈ હી, અળને હસવઈ અળી, ક્ષને હસવઈ ક્ષી, જ્ઞને હસવઈ જ્ઞિ, ત્રને હસવઈ ત્રી. આ પ્રમાણે આપણે હસવ ઈ વાળો કક્કો આપણે શીખી ગયા, બરાબર છે? એને તમારે ટીચરે જેમ લખ્યું છે એ જ પ્રમાણે તમારે લખવાનું છે. નાની લીટીનો ઉપયોગ કરવાનો છે, મોટી લીટીમાં લખવાનું નથી, અને છૂટા છૂટા મૂળાક્ષર લખવાના છે બાળકો, અને વ્યવસ્થિત સારા અક્ષરે દેખાય એ પ્રમાણે તમારે લખવાનું છે બાળકો. હવે બાળકો, આપણે હસવ ઈ વાળા શબ્દો વાંચો અને લખો. સૂચના તમારે જાતે વાંચવાની છે. હસવ ઈ વાળા શબ્દો વાંચો અને લખો, બરાબર છે? તો આપણે વાંચીએ છીએ. વને હસવઈ વી ન ય, વી ન ય, વી ન ય. વને હસવઈ વી જ ય, વી જ ય, વી જ ય. સને હસવઈ શી, કને કાનો કા ર, શિકાર, શિકાર. વને હસવઈ વી, મને કાનો મા ન, વિમાન, વિમાન. લને હસવઈ લી, ટ ર, લીટર, લીટર. નને હસવઈ ની, ય મ, નિયમ, નિયમ. વને હસવઈ વી, રણિકાનો રા મ, વિરામ,
विराम। नने हस्वै नी वनेकानो वा स निवास निवास। जने हस्वै जी रनेकानो रा फ जीराफ जीराफ। बाळको एक एक मूळाक्षर वाँचो एटले आखो शब्द तमने वाँचता आवडी जसे। ए प्रमाणे एक बाजू लख्या એટલે ફૂટપટ્ટીથી ઉભી લીટી દોરવાની છે। હવે આપણે બીજી બાજુના શબ્દ આપણે વાંચીએ, બરાબર છે બાળકો? હને હસ્વૈ હી સનેકાનો સા બ હી સા બ હી સા બ। કને હસ્વૈ કી ર અણ કિરણ કિરણ। સ વને હસ્વૈ વી તને કાનો તા સવિતા સવિતા સવિતા। પહેલા તમારે ધીમે ધીમે વાંચવાનું, એક એક મૂળાક્ષર વાંચવાનો એટલે સળંગ શબ્દ વાંચતા આવડી જાય, સળંગ શબ્દ વાંચતા આવડી જાય એટલે વાક્ય પણ તમે વાંચતા આવડી જાય બાળકો। વને હસ્વૈ વી ર લ વીર લ વીર લ। વને કાનો ભા વી ક ભાવી ક ભાવી ક। મને હસ્વૈ મી ન લ મી ન લ મી ન લ। ફને હસ્વૈ ફી ક ર ફી ક ર ફી ક ર। દને હસ્વૈ દી વ સ દિવસ દિવસ। નને હસ્વૈ ની ર વ ની ર વ ની ર વ। આ પ્રમાણે તમારે શબ્દોનું વારંવાર વાંચન કરવાનું છે અને નોટમાં પણ સારા અક્ષરે તમારે લખવાનું છે બાળકો। જો તમે અત્યારે સારા અક્ષર કાઢશો તો તમારી નોટ પણ સરસ દેખાશે અને તમારી નોટ ઉપર જ આધારિત અત્યારે છો જ તમે। ટીચર જે લખાવે એની ઉપર જ તમારે ભાર આપવાનો છે અને વાંચન જો સરસ રીતે આવડી જાય તો પછી આપણે ચોપડીમાં સવાલ જવાબ અને નિબંધો પણ તમને સરસ રીતે આવડી જશે એટલે વાંચન પર ખૂબ જ ભાર આપજો બાળકો। હવે આપણે જોઈએ વાક્યો વાંચો અને લખો। ચલો બાળકો સૂચને વાંચો તો બધા વાક્યો વાંચો અને લખો। નંબર એક, કને હસ્વૈ કી રણ કિરણ। આને અલ્પવિરામ કહેવાય, અલ્પવિરામ ઘ અણને હસ્વૈ અણિત ગણિત ગણ। વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું છે, બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની છે, બરાબર છે? ઉપરથી જોઈને વાક્ય નીચે સાચું જ લખવાનું છે, જોડણીમાં ભૂલ કરવાની નથી, નાની ડીનો જ ઉપયોગ કરવાનો છે, પોળી ડીમાં લખવાનો નથી। કિરણ ગણિત ગણ, વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું છે બાળકો। નંબર બે, અનિલ વિમાન ચલાવ, અનિલ વિમાન ચલાવ। આખી લીટીમાં વાક્ય વ્યવસ્થિત દેખાય એ પ્રમાણે લખવાનું છે। જો તમે આટલી લીટીમાં વાક્ય પૂરું કરી નાખશો તો આ બધી લીટી ખોરી દેખાશે તો વ્યવસ્થિત દેખાશે નહીં, એટલે આખી લીટીનો ઉપયોગ કરવાનો છે, અલ્પવિરામ કરવાનું છે, પૂર્ણવિરામ કરવાનું છે તો જ તમારું વાક્ય સાચું ગણાશે, જોડણીમાં ભૂલ કરવાની નથી બાળકો। નંબર ત્રણ, સવિતા
नियम लख। सविता नियम लख। बराबर छे, એટલે તમારે પણ ઉપરથી જોઈને નીચે તમારે સાચું લખવાનું છે। પહેલી પરીક્ષામાં તમને શબ્દો અને વાક્યો જોઈને લખવાના આવશે। જો જોડણીમાં ભૂલ કરશો તો તમારો જવાબ ખોટો પડશે। અત્યારથી જ તમે પ્રેક્ટિસ કરજો કે જોઈને લખવા ભૂલ કરવાની નહીં બાળકો। નંબર 4, નિશા હિસાબ કર। નિશા હિસાબ કર। નંબર 5, ભાવિક વિજ્ઞાન ભણ। ભાવિક વિજ્ઞાન ભણ। વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું છે, અલ્પ વિરામ મૂકવાનું છે, નાની ઇન્ડીમાં લખવાનું છે, બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની છે અને અક્ષર મોતીના દાણા જેવા કાઢવાના છે। ટીચરના અક્ષર જુઓ કેવા છે, ટીચરના અક્ષર હે, તમારે બી એવા અક્ષર કાઢવાના છે। મારા કરતા બી સરસ અક્ષર કાઢવાના તમારે, મારા કરતા પણ સરસ, બરાબર છે? કાઢશો ને તમે લોકો? હા, મને ખબર જ છે કે તમે બહુ જ હોશિયાર છો, બરાબર છે? મારા કરતા પણ અક્ષર સરસ તમે કાઢજો, બરાબર છે બાળકો? અને કઈ પણ તકલીફ હોય તો તમારે કહેવાનું અને મમ્મી પાસે બેસીને તમારે બધા શબ્દો અને વાક્યોને વારંવાર વાંચવાનું છે। હં, તમારે ચોપડીમાં સરસ રીતે વાંચતા આવડી જાય પછી આપણે તો ગીતો ગાઈશું, હને? ગીતો, ચોપડીના ગીતો એટલા સરસ છે, પણ ક્યારે આવડે? જ્યારે તમને વાંચતા આવડી જાય ત્યારે, બરાબર છે? એટલે વાંચન સરસ રીતે તૈયાર થઈ જજો, હને બધા બાળકો? હને ચલો હવે સારા અક્ષરે લખજો નોટમાં, બરાબર છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ।